અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ફરેડી ગામમાં સૌ પ્રથમવાર ગામના જાગૃત યુવા ગ્રુપ દ્વારા કુદરતી વાતાવરણના થીમ આધારિત ફરેડી રીડિંગ લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરી ગ્રામજનો અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખુલ્લી મુકાઈ. યુવાન એટલે બોલેલું ધારેલું કરવાની શક્તિ જેનામાં રહેલી છે તે યુવાન કહેવાય છે, કે મન હોય તો મારવી જવાય. આ કહેવતને સાર્થક કરતા અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ફરેડી ગામના નવયુવાનો કે જેમને છેલ્લા એક માસ અગાઉ ફરેડી ગામના યુવાનો, આગેવાનો અને વડીલોનો મારું ફરેડી વિકાસશીલ મોબાઈલ વોટ્સએપ ગ્રુપ દ્વારા ગામના દરેક સમાજના ગ્રામજનોને સાથે રાખીને સંકલન કરી વિકાસશીલ કાર્યોની ગામની સમસ્યાઓ અને ગામના યુવાનો ભવિષ્યમાં આગળ વધવા શું જરૂરિયાત છે તે વિષય પર મોબાઈલના વોટ્સએપ માધ્યમથી ચર્ચાઓ કરવામાં આવી. ત્યારબાદ ગામના નવયુવાનો દ્વારા વિકાસના કાર્યો કરવા અને ગામની સમસ્યાઓને દૂર કરવા ગામના સર્વે સમાજના યુવા ગ્રુપે ખભે ખભા મિલાવીને ફરેડી ગામની વિકાસના કાર્યો કરવા આગેકૂચ કરી યુવાનો માટે આર્મી પોલીસ જેવી ભરતી માટે મેદાન તૈયાર કરવામાં આવ્યું અને ગામના યુવાનો અને યુવતીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારી કરી શકે અને વાંચન કરી શકે તે હેતુસર લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં ફરેડી ગામના સર્વ સમાજના લોકો, આગેવાનો, વડીલો, ગામની પ્રાથમિક શાળાના શિક્ષકો લાઇબ્રેરીના ઉદ્ઘાટન પ્રસંગે હાજર રહીને વિદ્યાર્થીઓ માટે ખુલ્લો મૂકીને યુવાનોએ ઉમદા કાર્ય કર્યું છે. કહેવાય છે કે પુસ્તકાલય એટલે મનનું મંથન, જ્ઞાન અને શિક્ષણની પરબ, પુસ્તકાલય એટલે સંસ્કૃતિનું સંગ્રહાલય. ત્યારે ફરેડી ગામના યુવાનો દ્વારા કરેલ નવીન ફરેડી રીડિંગ લાઇબ્રેરીમાં ગ્રામજનો દ્વારા આર્થિક સહયોગ અને સહકાર આપી યુવાનોની આ કામગીરીને ગ્રામજનોએ બિરદાવીને પ્રોત્સાહિત કર્યા હતા અને ફરેડી ગામમાં સૌ પ્રથમવાર લાઇબ્રેરી થતાં ગ્રામજનોએ હર્ષની લાગણી. આજરોજ ફરેડી ગામમાં અમે 10મા મહિનામાં વિકાસશીલ ફરેડી ગ્રુપ વોટ્સએપ દ્વારા ચલાવતા હતા. આ વોટ્સએપ ગ્રુપમાં ગામના દરેક યુવાનો અને વડીલો જોડાયેલા હતા. વોટ્સએપ ગ્રુપમાં દરરોજ અમારે ફરેડી ચેટ સંવાદ ના નામે ગામની સમસ્યાઓ પ્રત્યે અને ગામના યુવાનોની શું જરૂરિયાત છે તેના વિશે ચર્ચાઓ થતી હતી. ગામના દરેક નાગરિકો અને યુવાનો વડીલો અમને સલાહ અને સૂચન આપતા હતા. પહેલાં વાત હતી કે યુવાનો માટે મેદાન નથી, તો અમે મેદાનની અમને જરૂરિયાત પ્રમાણે અમને મેદાન બનાવી આપ્યું. પછી અમને કીધું કે પુલપ્સની પાઇપો અમારે જરૂરિયાત છે, તો પણ એ પણ અવેલેબલ કરી આપી. પછી ગામના દરેક યુવાનોની એક રાય હતી કે અમારે અહીંથી મોડાસા સુધી અને માલપુર જવું લાઇબ્રેરીમાં વાંચવા માટે જવું પડે છે. તો યુવાનોની લાગણીને માગણીને ધ્યાનમાં રાખીને દરેક ગ્રામજનો અને જાગૃત યુવાનોને અમે ધ્યાનમાં રાખી અને અહીંયા લાઇબ્રેરીનો એક મુદ્દો મૂક્યો કે ભાઈ આપણા ગામમાં આર્મી પોલીસ તલાટી સચિવાલય બિન સચિવાલય જીપીએસસી યુપીએસસીની દરેક પરીક્ષાની તૈયારીઓ ગામમાં જ યુવાનો કરે, ગામના છોકરા અને છોકરીઓ વાંચે અને આગળ વધે એ માટે અમે એક મુદ્દો મૂક્યો હતો. એમને ગ્રામજનોએ વધાવી લીધો અને ગામમાં આશરે વોટ્સએપ ગ્રુપના ચેટિંગ દ્વારા ઓનલાઈન પેમેન્ટથી અમને 25,000 જેટલું માત્ર અમને દાન મળ્યું હતું અને અંદાજે 200-250 જેટલા પુસ્તકો મળ્યા હતા અને ગામના દરેક યુવાનો આમાં સહભાગી બન્યા હતા અને આજે દરેક ગ્રામજનોએ હાજરી આપી ફરેડી રીડિંગ લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આમાં આ પ્રસંગના અનુસંધાને ગામના દરેક વ્યક્તિઓ હાજર રહ્યા હતા. મા હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે મા હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે. તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રૂજ ના આવતી હોય તેવા ગાની સારવાર, હાડકાનો દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા, તો ખાસ હવે મા હોસ્પિટલમાં જોઇન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા. મા હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે. તો મા હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર મા હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે, જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વારનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે. લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટુ
કાયમી નિકાલ કરી આપવામાં આવશે. ખીલ ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે. મો કરદર પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે. સામાજિક પ્રસંગે, લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે. વાર, ચામડી, નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે. સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેટ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર. મોબાઈલ નંબર 7990007993.